रेलवे स्टेशन नजीक आजे बपोरे अचानक गरनारानी गडर तूटी पड़ता नीचे थी पसार थता टेम्पो नो कच्चर गां थई गयो हतो, जेमा टेम्पो ना ड्राइवर ने गंभीर इजाओ पहुंची हती। ज्यारे गरनारा नीचे बेसी ने रोजगारी मेरवता मोचीना बन्ने पग दबाई गया हता। बनावने पगले फायर अने पोलिस नो काफलो घटनास्थळे दौड़ी आव्यो हतो। रेलवे स्टेशन नजीक आजे बपोरे अचानक गरनारानी गडर पसार थता टेम्पो ऊपर तूटी पड़ता भागदौड़ मची गई थी। टेम्पो ना कच्चर धाण थई गया था। टेम्पोना ड्राइवर ने गंभीर इजा तथा तात्कालिक सारवार माटे 108 ની મદદ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો। જો કે ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો પણ દોડતો થઈ ગયો હતો। આ દુર્ઘટનામાં ગરનાળા નીચે બેસેલા મોચીને પણ ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું। સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે રેલવે ગરનાળા બ્રિજ તરીકે ઓળખાતા બ્રિજની ગર્ડર અચાનક તૂટી પડી હતી। ભારે ટ્રાફિકવાળા વિસ્તારથી ઓળખાતા અને રેલવે સ્ટેશન અને વરાછાને જોડતા બ્રિજની આ ગર્ડર બીજી વાર તૂટી પડી છે। આજે થયેલી દુર્ઘટનામાં બ્રિજ નીચે બેસીને રોજગારી મેળવતા મોચીને બંને પગ પર ગર્ડર નીચે દબાઈ જવાથી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેથી તેને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો હતો। જ્યારે પસાર થતા ટેમ્પો પર ગર્ડર પડતા તેના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। જો કે હજુ સુધી કોઈ જાનહાનિ ન નોંધાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે। ઘટના બાદ પોલીસ અને ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી રાહતની કામગીરીમાં જોડાઈ ગયા હતા। એટલું જ નહીં પણ ગર્ડર તૂટી પડતા ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો। પોલીસને ટ્રાફિક હળવો કરવામાં પરસેવો વળી ગયો હતો। હું કાપોદ્રા ફાયર સ્ટેશન ઇન્ચાર્જ ફાયર ઓફિસર વિનોદન રોજીવાડિયા, ફાયર કોલ તરફથી કોલ આપવામાં આવ્યો છે કે જે આપણે સેફ્ટી ગર્ડર લગાવવામાં આવેલું છે તે ટેમ્પાને ટચ થતાં તે નીચે પડી ગયેલ છે। જે બાબતે અહીંયા ઘટના સ્થળે આવીને અમે તપાસ કરતા અમને જાણવા મળેલ કે એક એક્ટિવા ચાલક તેમજ બાજુમાં જે મોચી કામ કરતા હતા તે ભાઈને ઈજા થયેલી છે, જેને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સર, શું લાગી રહ્યું છે આ પ્રમાણની ઘટના? હવે આપણે જે અંદર જતા જે સેફ્ટી ગડર લગાવવામાં આવેલું છે પણ તેની હાઈટ ઊંચાઈ પ્રમાણે જે ડ્રાઇવિંગમાં જે ભૂલ કરે છે ડ્રાઈવર લોકો, જે તેને જોવું અને અથવા તો આગળ જતા તેને ઊંચાઈ નીચે ઉપર નીચે બધે જોઈને જે ડ્રાઇવિંગ કરવાનું હોય જેમાં ભૂલ ખાઈ જાય છે, જેની હિસાબે આવી ઘટના બની છે।